નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું શિરોયા કૌશિક આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે આવનારી પ્રથમ પરીક્ષા ધોરણ બાર અને એ ધોરણ બારનું જે પ્રશ્નપત્ર છે એટલે કે વિદ્યાર્થીને હવે બારમું ધોરણ એટલે સેવ કાંઈ મૂંઝવણ છે ભાઈ કેવું માળખું હશે કઈ રીતના પ્રશ્નો પૂછાશે એની જે મૂંઝવણ છે એને દૂર કરવા માટે આપણે અહીંયા પ્રથમ પરીક્ષાને ધ્યાનમાં રાખી અને એને અનુરૂપ આપણે પ્રશ્નપત્ર અહીંયા અને જવાબ સાથે પાછો ખાલી પ્રશ્નપત્ર ન જવાનું જવાબ સાથે સોલ્યુશન તમને હું અહીંયા કરાવીશ તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી પ્રથમ પરીક્ષા ધોરણ બાર પ્રશ્નપત્ર એક તો આગળ જોઈએ હવે આપણે કઈ રીતે તમારે માળખું આવશે તો પ્રથમ પરીક્ષા બે હજાર બાવીસ અને ત્રેવીસને અનુરૂપ જોઈએ તો તમારે સો ગુણનું પેપર આવશે બારમા ધોરણની અંદર પ્રથમ પરીક્ષા હોય દ્વિતીય પરીક્ષા લેવાય કે વાર્ષિક પરીક્ષા જે કોઈ પરીક્ષા લેવાય એમાં તમારે સો ગુણનું જ પ્રશ્નપત્ર આવશે એટલે એ તમારે ધ્યાનમાં લેવો ત્યાર પછી સમય તમને ત્રણ કલાક આપ્યો છે અને અહીં આ પેપરની અંદર મોસ્ટ આઈ એમ પ્રશ્ન મેં આવરી લીધા છે જેથી કરીને તમારે આ ત્રણ પ્રશ્નપત્ર હું તમને અહીંયા આ એપ્લિકેશનની અંદર સોલ્વ કરાવીશ જેથી કરીને તમારા મનની અંદર જે કંઈ કેવા પ્રશ્નો આવશે એ બધા દૂર થઈ જશે તો વિભાગ એ એની અંદર કાવ્યના પ્રશ્ન હશે એ વિભાગની અંદર કાવ્યના પ્રશ્ન અને વીસ ગુણ તો એમાં સૌ આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ હેતુલક્ષી પ્રશ્ન કેવા હેતુલક્ષી એટલે એક વાક્યવાળા છે પણ કેમાંથી આવશે પ્રસ્તાવનામાંથી આ પ્રશ્ન પૂછાશે તમારે જે આપણા કવિ લેખકની પ્રસ્તાવના છે એને ધ્યાનમાં રાખીને દરેકનો એક ગુણ અને ચાર ગુણ ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણાય છે તો જવાબમાં આવશે નરસિંહ મહેતા જો હેતુલક્ષી છે એટલે તમારી એમસીક્યુ નહીં આવે એ ખાસ ધ્યાનમાં રાખજો હેતુલક્ષીમાં એમસીક્યુ પૂછાતા નથી તો ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ તો કે નરસિંહ મહેતા બીજો પ્રશ્ન કવિ પ્રેમાનંદને કયા વિરુદ્ધથી સન્માનિત થયા છે તો કવિ શિરોમણીના શબ્દથી સન્માનિત થયા છે તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે જવાબ સાથે સોલ્યુશન તમારે આખા પેપરનું જો જોતું હોય તો આપણી એક એપ્લિકેશન છે તમે પ્લે સ્ટોરની અંદર વેદ ડિજિટલ એવું લખશો એટલે તમને આવા સિમ્બોલવાળી એક એપ્લિકેશન દેખાશે અને એમાં ક્લિક કરશો એટલે આ રીતે એપ્લિકેશન ખુલશે એની અંદર તમારે સ્ટોર વિભાગમાં જવાનું કેમાં જવાનું સ્ટોર વિભાગમાં એટલે આ રીતે દરેક ધોરણના દરેક વિષયના સોલ્યુશન સાથે તમને પેપર અને જવાબ સાથે મળી જશે એટલે દરેક વિદ્યાર્થી નોંધ લેવી આગળ હવે આપણે જે અભ્યાસ કરતા હતા ત્યાંથી પ્રશ્ન ત્રણ તો કે રામબાણ કાવ્યના કવિ કોણ છે તો કે રામબાણ કાવ્યના કવિ ધના ભગત કોણ છે ધના ભગત ત્યાર પછી ઉર્મિલા ઉર્મિલા કાવ્યના કવિ કોણ છે તો કે ઉર્મિલા કાવ્યના કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર ત્યાર પછી એક વાક્યના પ્રશ્નો આવશે એ પણ તમારે ચાર પ્રશ્ન પૂછાશે અને એના ચાર ગુણ રહેશે તો પહેલો પ્રશ્ન કવિના મતે કોને ગરબડ કરી છે તો કવિના મતે ગ્રંથોએ ગરબડ કરી છે કોણે ગરબડ કરી છે ગ્રંથો એ ત્યાર પછીનો પ્રશ્ન ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે તો ગોપી યમુનાના નીર કાળા હોવાથી એ નીરમાં સ્નાન કરવાની ના પાડે છે કે યમુનાનું જે નીર છે એ કાળું છે એટલા માટે ગોપી ના પાડે છે પ્રશ્ન આગળ લોકગીતની નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે તો લોકગીતની નાયિકા સંભળીને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે તો પોતાને વનમાં જવા માટે લક્ષ્મીણ જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે તો અહીંયા રામ સીતા વનમાં જતા હોય અને પોતે મહેલમાં રહે તે યોગ્ય નથી તેના સેવા કરવા માટે વનમાં જવાનું લક્ષ્મણ ઉર્મિલાને કારણ બતાવે છે ત્યાર પછી આવશે ત્રણ ચાર વાક્યના પ્રશ્ન ચાર ગુણ અને એની અંદર બે પ્રશ્ન આપેલા હશે તો એમાં પહેલો પ્રશ્ન નળ અને દમયંતીનો પ્રસન્ન દાંપત્ય પ્રેમ વર્ણવો તો જવાબમાં જોઈએ તો નળ અને દમયંતી જાત જાતના ભોગો ભોગવી સ્વર્ગના સુખનો આનંદ મેળવે છે બંને એકબીજા સાથે ખૂબ ખૂબ જ પ્રેમ વધે છે અને તેઓ સત્ય અને ટેક સાચવી જીવે છે તેઓ ચારેય વર્ણના કુળ ધર્મનું પાલન કરે છે અને સારા કર્મ કરી સુખ શાંતિથી પ્રસન્ન દાંપત્ય જીવન ભોગવે છે ત્યાર પછી દસમો પ્રશ્ન શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાડી શકે એવું ગોપીને શા માટે લાગે છે તો ગોપી કૃષ્ણ પ્રત્યે કૃત્રિમ રોષ ગુસ્સો કરીને શ્યામ રંગની પાસે નહીં જવાની વાત કરે છે કૃષ્ણ જેવી કાળી વસ્તુનો ત્યાગ કરવાની વાત કરે છે પણ તેનો સંકલ્પ કૃષ્ણ સાથે પ્રેમ ભાવને કારણે પોતે પાળી શકે નહીં એવું ગોપીને લાગી રહ્યું છે અને ત્યાર પછી હવે છેલ્લે આઠ ગુણના પ્રશ્ન એટલે કે ચાર ચાર ગુણના બે પ્રશ્નો આવશે એમાં તમને એક પ્રશ્ન અથવાનો પૂછ્યો હશે બે ગુણની અંદર અથવાનો નથી આવતો બે પ્રશ્ન એ ફરજિયાત હશે ચાર ગુણના જે પ્રશ્ન પૂછાય છે એમાં ત્રણ પ્રશ્ન હશે તો એની અંદર પહેલો પ્રશ્ન દેવોએ નળ અને દમયંતીને પ્રશ્ન થઈ કયા કયા વરદાન આપ્યા તો ચાર દેવોએ અને એ ચાર દેવોએ નળ રાજાને આઠ વરદાન આપ્યા અને એક વરદાન છે એ કોને આપ્યું દમયંતીને એટલે કુલ નવ વરદાનો જે આપ્યા હતા એ નવ વરદાનો આપણે એમાં જોવાના છે એટલે આ નવ વરદાનો બે ચાર દેવો અને નળ અને દમયંતી આટલું ધ્યાનમાં લેવું ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ રામબાણ કોને વાગ્યા છે તેની શી અસર થઈ છે તો રામબાણ કોને વાગ્યા છે તો કે પ્રભુ ભક્તિમાં જે લીન છે એવા ધ્રુવ નરસિંહ મીરા મયુરધુજ રાજા સુખદેવજી આ બધાને જે રામબાણ વાગ્યા છે એની વાત આ પ્રશ્નની અંદર આપણે કરવાની છે આગળ જોઈએ હવે નાયિકાને નાયિકાએ પતિને મનાવવા સા પ્રયત્ન કર્યા તેનું શું પરિણામ આવ્યું તો નાયિકાએ પતિને મનાવવા માટે ક્યાં કયા પ્રયત્ન કર્યા ડુંગર કોરીને એમાં જે ઘર બનાવ્યું કાચ જેવો એ જે સંબંધ છે ત્યાર પછી એ ટોપરાનું એ બળતણ વગેરે પ્રકારની એ આંધણ જે મેલે છે એની વાત આપણે જો કે કાવ્ય ભણાવવા ત્યારે જ હું આ વાત કરતો ગયો હતો તેમ છતાં એ તમે એપ્લિકેશનની અંદર આપણા બધા જ વિડીયો છે એ તમે જોઈ લેશો આપણા વિડીયો તો પણ તમને આ પ્રશ્ન સમજાઈ જશે કે આ પ્રશ્નમાં જવાબ શું આવે છે કઈ રીતે લખવાનો છે આગળ વિભાગ બી તરફ હવે આપણે વધીએ તો એ વિભાગમાં આપણે કાવ્યના પ્રશ્ન જોયા બી વિભાગમાં હવે પાઠના કાવ્ય અને પાઠ બંનેનું માળખું એ બીનું સરખું જશે વીસ વીસ ગુણનું પ્રશ્ન ખાલી ફરશે પહેલામાં કાવ્યના પ્રશ્ન હતા આમાં તમને પાઠના પ્રશ્ન હશે બાકી ફેર કોઈ રહેશે નહીં એમાં પણ એ હેતુલક્ષી પૂછાણ હતા ચાર ગુણના આમાં પણ એ જ પ્રમાણે હશે માળખું એ બીનું સેમ હશે પણ ખાલી એમાં કાવ્ય અને બીમાં પાઠના પ્રશ્ન તો પાઠના પ્રશ્ન જોઈએ એમાં હેતુલક્ષી પ્રશ્નમાં ખીજડીયા ટેકરે પાઠનો પ્રકાર કયો છે તો ખીજડીયા ટેકરે પાઠનો પ્રકાર નવલિકા કેવો ટૂંકી વાર્તા છે બીજો પ્રશ્ન નટવરલાલ બુચને સાહિત્ય પરિષદનું કયું પારિતોષિક પ્રાપ્ત થયું છે તો જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પ્રાપ્ત થયું છે રસદ્વાર અને રસદ્વાર એ કો એ કોનો રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ છે તો વિનોદીની નીલકંઠનો સૌજન્ય શ્રી પ્રભાશંકર પાઠ કઈ મૂળ મૂળ કઈ આકૃતિ એટલે કે કૃતિમાંથી લેવામાં આવેલો છે તો સૌજન્ય શ્રી પ્રભાશંકર પાઠ મૂળ પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શન પાઠ પૂરો થાય ત્યાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાંથી લેવામાં આવ્યો છે એક વાક્યના પ્રશ્ન તો હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કઈ નગરી પડતી હતી તો હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી કઈ નગરી તો કાશી કાશી નગરીની વાત અહીં દર્શાવવામાં આવી છે જગતમાં કયો દ્વંદ અનુભવાય છે તો જગતમાં શોષક અને શોષિતનો દ્વંદ અનુભવાય છે દરેક ગુજરાતી ક્યાં અચૂક જાય છે તો દરેક ગુજરાતી ચંદનવાળી અચૂક જાય છે દ્રૌપદીની લાજ કોણે રાખી હતી દ્રૌપદીની લાજ ભગવાન શ્રી કૃષ્ણે રાખી હતી તો આવી રીતે તમારે પાઠના પ્રશ્ન એક વાક્યમાં પૂછાશે ત્યાર પછી બે ત્રણ વાક્યના પ્રશ્ન ચાર ગુણ છે એટલે એકનો બે ગુણ એમાં પણ બે જ હશે ને બંને ફરજિયાત હશે ભોજાય ઇનામમાં શી માગણી કરી અને શા માટે તો કે ભોજાએ પોસ્ટ માસ્તરે ઇનામ માગવાનું કહીતા ભોજાએ કહ્યું કે પોતાની પત્ની પાસે આબરું ઢાંકવા કપડાંનો ટુકડો નથી ને નાના બાળકો ઠંડીમાં હિજરાય છે હિજરાય એટલે ધ્રુજે છે ઠેર છે ઠરે છે માટે તમે એક 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 જોડી કપડાં ઇનામમાં આપો તે માટે મારું મોટું ઈનામ ગણાય બીજો પ્રશ્ન શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું તો શ્વાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને કહ્યું કે તમે જો અહીંની રહેણી ગમતી હોય તમારું જીવન તો તો જો સેવા કાર્યમાં લગાવવા હોય રહે અને એથી મને ખુશી આવી રીતે તમારે બે પ્રશ્ન પૂછાશે અને બંને ફરજિયાત હશે આગળ સવિસ્તર પ્રશ્નોના ઉત્તર તો યુધિષ્ઠિરનો યુદ્ધ વિશા નાટકના કથા વસ્તુને તમારા શબ્દમાં લખો તો પાઠ દસને ધ્યાનમાં રાખી અને યુધિષ્ઠિરની જે કંઈ મુશ્કેલી હતી કે ભાઈ મારા ભાઈ સાથે જે યુદ્ધ થયો અને હવે મને જે પસ્તાવો થાય છે એ હવે એ પસ્તાવોને દૂર કરવા માટે એને જે સમજાવે છે પાંચાલી છે કૃષ્ણ ભગવાન છે એના ચાર ભાઈઓ યુધિષ્ઠિરને સમજાવે છે પણ તે માનતા નથી એ સમગ્ર પાઠને ધ્યાનમાં રાખી એનું અહીં લખવાનું છે જે પાઠ આપણે ચાલ્યો વિડીયોની અંદર પણ મેં ત્યારે વાત કરી હતી તો વિડીયો જોઈ લેશો એટલે આ પ્રશ્ન પણ તમને સમજાઈ જશે આગળનો પ્રશ્ન જોઈએ ઓછીનું માગનારા નિબંધના શીર્ષકની યથાર્થા કરો તો ઓછીનું માગનારો જે પાઠ છઠ્ઠો છે એમાં શીર્ષકની યથાર્થા એટલે ઓછીને માગનારા શબ્દને ધ્યાનમાં રાખી પાઠમાંથી આપણે પ્રશ્ન લખવાનો રહેશે કારણ કે બીજા ઉપર આધાર રાખનારા જે વ્યક્તિ લેખકની આજુબાજુમાં જે કાંઈ રહે છે એનો ઉલ્લેખ આ પ્રશ્નની અંદર કરવાનો છે તો એ સમયે પણ મેં તમને પાઠ ભણાવ્યો ત્યારે પણ હું તમને ટીક કરાવતો જ હતો કે ભાઈ આ પેરેગ્રાફ કે આ પ્રશ્ન ટીક કરતા જજો જેથી કરીને તમારે જ્યારે પ્રશ્ન પૂછાય તો આમાંથી તમારે લખવાનું થશે તો આ પાઠનો પણ આપણે સંપૂર્ણ વિડીયો મૂકેલો જ છે આગળ જોઈએ પ્રભાશંકરમાં બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની તાકાત હતી આ વિધાનની સદૃષ્ટાંત ચર્ચા કરો તો પ્રભાશંકર પટણી પાઠ બારમો અને એ પ્રભાશંકર કારણ કે વ્યક્તિ જેવા હતા કે કાશ્મીરના મહારાજાને પણ એમની પાસે આવવું પડ્યું હતું એ અને એણે પાંચ હજારની જે વાત કરી હતી કે ભાઈ મહિને તમને પાંચ હજાર પગાર આપીશ પણ એને ઠોકરાવી દીધો એટલે એવા માન સન્માનવાળા જે વાત હતી એવા પ્રભાશંકરની વાત આ પ્રશ્નની જવાબની અંદર આપણે કરવાની રહેશે તો આ પ્રશ્ન પણ આપણે જ્યારે પાઠ ચાલ્યો ત્યારે પણ મેં તમને વાત કરી હતી ત્યાર પછી હવે મોસ્ટ આઈએમપી તરફ જઈએ તો વિભાગ સી કારણ કે પાઠને કાવ્ય તો સમજાઈ જતા હોય ઘણી વખત પણ હવે સી વ્યાકરણનો વિભાગ છે કઈ રીતે લખવું શું લખવું એની આપને માહિતી મળતી ન હોય તો એ તમને હું અહીંયા વ્યવસ્થિત સોલ્યુશન સાથે તમને અહીં આપીશ તો પહેલો જ પ્રશ્ન હશે એમાં બે ગુણની અંદર સમાનાર્થી શબ્દો સામસામે જોડીને લખો તમને અહીંયા પાંચ પ્રશ્ન એ પ્રમાણે પૂછવામાં આવ્યા હશે અને તમારે સામસામે જોડીને લખવાના છે તો અહીંયા જો ડુંગર સહિયર દરિયો આ રીતે બધા શબ્દો આ હશે તમારે પહેલી હરોળ ધ્યાનમાં રાખી આ બે હરોળમાંથી સાચા જવાબ શોધવાના છે કઈ રીતે તો ડુંગર ડુંગરનો આમાંથી જો આપણે જોઈએ પર્વત આમાંથી જોઈએ તો પહાડ આ રીતે તમારે સાચા જવાબો જે છે એ તમારે લખવાના રહેશે પેલી પેલી હરોળ તો તમારે દરેક વિદ્યાર્થીએ લખી જ નાખવાની પછી બાકીની બે હરોળ છે એ અહીંયા આડાહોડી જો તમે અહીંયા જોશો એટલે ખબર પડી જશે આમાં બધી આડાહોડી છે એ તમારે શું કરવાનું વ્યવસ્થિત ક્રમમાં એની સામે જવાબ એ પ્રમાણે લખવાનો રહેશે ત્યાર પછી આવે છે વિરુદ્ધાર્થી તો વિરુદ્ધાર્થીમાં કઈ રીતે આવશે કે નીચે આપેલા વાક્યને રેખાંકિત શબ્દોને સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય તે રીતે વાક્ય લખો બે ગુણ અને પાંચ પ્રશ્ન હવે થેપાડાનો જીર્ણોધાર શક્ય ન હતો તો હવે જો થેપાડાનું થેપાડું જીર્ણોધાર જીર્ણોધાર ઘાટો અક્ષર કયો છે શક્ય તો શક્યનું વિરુદ્ધાર્થી અશક્ય અહીંયા હતું ન હતો ન હતોનું શું થઈ જશે હતો કારણ કે આ ઉપર નકાર વાક્ય આપ્યું હોય તો નીચે તમારે હકાર વાક્ય લખવાનું અને ઉપર હકાર વાક્ય વાક્ય આપ્યું હોય તો નીચે નકાર લખવાનું પણ વિરોધી કરવાનું ન જાય ગાંધીજી અહિંસાના પૂજારી હતા તો ગાંધીજી જો અહિંસાના શું થઈ ગયો અહીંયા હિંસાના પૂજારીનું પૂજારી હતા એટલે હકાર વાક્ય હતું હકાર વાક્યને કેવું કરવાનું નકાર વાક્ય તો અહીંયા જો નકાર વાક્યમાં આપણે જોવા મળ્યું ન હતા અહીંયા નકાર હતું તો અહીંયા કેવું જોવા મળ્યું વાક્ય એટલે આ ખાસ ધ્યાનમાં લેવું માગનારામાં વિવેક હોતો નથી તો અવિવેકી હોતો નથી તો એનું શું થઈ જાય હોય છે આ તો ગૌણ ભાષા છે આ તો મુખ્ય ભાષા નથી હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું શું કહે છે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું તો હું અશાંતિ શાંતિનું શું થઈ જશે અશાંતિનો દાવ ખેલવા બેઠો છું તો બેઠો નથી અથવા નથી બેઠો આ રીતે તમારે વિરુદ્ધાર્થી પ્રશ્ન પૂછાશે એમાંથી કોઈ પણ તમારે ચાર લખવાના રહેશે ત્યાર પછી આવશે શબ્દસમૂહ તો નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો તો વંશ પરંપરાથી ચાલ ચાલ ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ અને આચાર તો કુલ ધર્મો આ પણ તમારે બે ગુણની અંદર અને

અને એનો એક ગુણ છે એમાં બે છે એકનો અડધો ગુણ બંને ફરજિયાત હશે તો કઈ તો ક ઈ ક વધે તો કહે ત્યાર પછી આવશે જોડણી સાચી જોડણી લખો એક ગુણ એમાં તમને ઓપ્શન આપ્યો હશે એમાંથી તમને ત્રણ પૂછવામાં આવશે ત્રણમાંથી તમારે કોઈ પણ બે લખવાની રહેશે કોઈ પણ નથી આવતી પણ આમ તો ઓગણચાલીસના અથવામાં ઓગણચાલીસ ચાલીસ આવ્યા છે એટલે એકના અથવામાં એક હશે પહેલી છે એ ફરજિયાત છે તો પહેલાંમાં જો દુરયોધન જોડણી ખોટી છે દુર્યોધન કઈ રીતે સાચી રીતે લખાય એ અહીંયા આપણે જવાબમાં આપેલો છે ત્યાર પછી ધ્રુષ્ટમ ન તો ધ્રુષ્ટમ ન નથી આવતું પણ ખરેખર શું આવે છે ધૃષ્ટ ધ્રુમ ન આવો શબ્દ આવે છે અથવા પ્રધિષ્ઠિર પ્રધિષ્ઠિર નથી આવતું પણ શું આવે છે યુધિષ્ઠિર તો આવી રીતે તમને ત્રણ જોડણી આપી હશે એમાં પહેલી ફરજિયાત હશે બીજી અને એની પછીની હશે એ બંને અથવામાં રહેશે ત્યાર પછી આગળ કાંશમાં નીચેના પ્રશ્નનો ઉત્તર કાંશમાં દર્શાવ સૂચના પ્રમાણે લખો ત્રણ ગુણ અહીંયા તમને સાત પ્રશ્ન આપ્યા છે સાતમાંથી તમારે કોઈ પણ છ પ્રશ્ન લખવાના રહેશે આમાંથી કોઈ પણ છ આવશે સાતમાંથી તમારે અહીંયા સાત પ્રશ્ન પૂછ્યા છે એકનો અર્ધો ગુણ છે તો પેલો એ નાનકડો નિષેષ લોચો સહેજ સળવળ્યો તો અહીંયા જો શબ્દ હશે પેલો આ વિશેષણનો આવશે વિશેષ આવશે વિશેષણ નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો તો જો બે છે નાનકડો અને નિશ્રેષ્ઠ આ બે આપણા વિશેષણ છે બીજો પ્રશ્ન હશે એમાં એનો ખાલી જગ્યા જીર્ણોધાર શક્ય જ ન હતો અહીંયા આવશે વિશેષણની ખાલી જગ્યા કઈ આવશે વિશેષણની ખાલી જગ્યા વિશેષણની ખાલી જગ્યા તો હવે ખાલી જગ્યા જે પૂછાશે ને એ પાઠને આધારે તમારે લખવી પડશે આપણા ઘરના શબ્દ નહીં ચાલે આપણે આ શબ્દ મૂકી દઈને વાક્ય બની ગયું તો ખોટું પડશે એટલે ભણાવતી વખતે પાઠ્યપુસ્તકમાં જે વિદ્યાર્થીએ ધ્યાન આપ્યું હશે એને આ ફડપ ઝડપથી એને આ જ ખાલી જગ્યાઓ આવડી જશે તો એનો વધારે જીર્ણોધાર શક્ય ન હતો મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણોજી ખડગ જ તાણે આ પ્રશ્ન છે નિપાત વાળો કેવો છે નિપાત તો આમાં મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણોજી ખડગ જ તાણે તો નિપાત કેવો છે જ બીજું માનવ જીવનના બીજા પાસાઓમાં નિરંતર શોષણ ચાલે છે આ પણ નિપાતની ખાલી જગ્યા છે કેવી છે નિપાતની ખાલી જગ્યા નિપાતની એક વિશેષણ વિશેષણની ખાલી જગ્યા નિપાત નિપાતની ખાલી જગ્યા તો માનવ જીવન પાસાઓમાં ખાલી જગ્યા નિરંતર શોષણ ચાલે છે આવશે પણ તે પાછા લાવવાની જવાબદારી માથે જ રહે છે હવે વિશેષણ નિપાત અને ત્યાર પછી આવે છે ક્રુદન ક્રુદનના ત્રણ પ્રશ્ન પૂછાય છે આપણે કેટલા ત્રણ પ્રશ્ન તો તે પાછા લાવવાની જવાબદારી આપણા માથે જ રહી નીચેના વાક્યમાંથી કૃદંત શોધો તો તમારે આમાંથી શોધવાનું રહેશે તો છે બીજો પ્રશ્ન સંત પુરુષો ખાલી જગ્યા જ હોય છે આ છે કૃદનની ખાલી જગ્યા કૃદંતની ખાલી જગ્યા તો એમાં પાઠ્યપુસ્તક પ્રમાણે સંત પુરુષો ગણ્યા ગાઠિયા જ હોય છે અને ત્રીજી ઉતાવળે દોડતી નાચતી ગાતી અને હસતી ઉન્માદીની તરંગવતી શેષ નદી અને આ પ્રશ્ન છે કૃદંત શોધી તેનો પ્રકાર તેનો પ્રકાર લખો તો કૃદંત ગોતવાનો કૃદંતની ખાલી જગ્યા અને કૃદંત ગોત શોધી અને તેનો પ્રકાર લખો કૃદંતની ત્રણ આવશે બાકી બધાની બબ્બે આવશે તો દોડતી નાચતી ગાતી હસતી કેવો પ્રકાર છે વર્તમાન કૃદંત વર્તમાન કૃદંત તો આવી રીતે તમારે આ કાઉસમાંથી શોધી એટલે કે એ પ્રમાણે તમારે લખવાના રહેશે ત્યાર પછી આવશે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો હવે કૃદાંતવાળા પ્રશ્ન પૂરા થશે એટલે તમારે નીચે પ્રયોગ આવશે એમાં પહેલો અધીરા બની જવું ઉતાવળા થઈ જવું લીના તેની પરીક્ષાનું પરિણામ જાણવા અધીરી બની ગઈ અથવા ઉલાળ ઉલાળ ધરાળ ન હોવું તો એની સામે એનો વાક્ય શબ્દ આગળ પાછળની ચિંતા ન હોવી અને વાક્યમાં ભદ્રાબહેન પરણ્યા ન હતા એટલે તેમણે ઉલાળ ધરાળ જેવું કંઈ ન હતું હવાઈ કિલ્લા બાંધવા અસંભવ કે અશક્ય મનોરથ સેવવા શેખ ચલ્લી હંમેશા હવાઈ કિલ્લા બાંધવામાં જ હોશિયાર રહેતો તો આ રીતે તમારે રૂઢિપ્રયોગો અને એના વાક્યનો પ્રયોગ પણ કરવાનો રહેશે ત્યાર પછી આગળ ફરીથી આવશે કે નીચેના પ્રશ્નના ઉત્તર કાઉન્સમાં દર્શાવ્યા દર્શાવેલ સૂચના પ્રમાણે લખો એના ત્રણ પ્રશ્ન હશે એટલે ત્રણ ગુણ હશે અને ચાર પ્રશ્ન તમને આપ્યા હશે એમાંથી તમારે પહેલો પ્રશ્ન આવશે ટાઢ ઠંડી જીરવી એ ભોજાને માટે નવી ન હતી આ પ્રશ્ન હશે એ તમારે લેખન રૂઢિનો હશે કેવો હશે લેખન રૂઢિનો લેખન રૂઢિ અને એ લેખન રૂઢિમાં તમારે ટાઢ અને ઠંડી જો બે શબ્દ અહીંયા આપ્યા છે બંને સમાનાર્થી છે તો બે સમાનાર્થી હોય તો પાઠ્યપુસ્તક પ્રમાણે લેખક કે લેખિકાએ જે શબ્દ પ્રયોગ કર્યો હોય એ રાખવાનો બાકીનો શબ્દ દૂર કરી દેવાનો છે અને બીજી જોડણીની ભૂલ ધ્યાન રાખવાની તો અહીંયા ઠંડી શબ્દ કેવો આવી રીતે લેખન રૂઢિમાં તમારે ધ્યાનમાં રાખવું ત્યાર પછી આવશે ગીતાનું એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો આ પ્રશ્ન છે એ ભાષા શુદ્ધિનો છે કેનો છે ભાષા શુદ્ધિ તો ભાષા શુદ્ધિમાં તમારે ગીતાનો એક જો ગીતાનું એ પ્રમાણે છે એક બરોબર પણ નિઃશુલ્કમાં જોડણી ખોટી છે તો હવે તમારે શું કરવું પડશે અહીંયા નિઃશુલ્ક સાચો જવાબ લખી અને ભાષાની શુદ્ધિ તમારે કરવાની રહેશે હું જનતાને સેવાનો સેવાને સેવાને માનું છું મારો સ્વામી ભગવાનની સાધના પૂજા ન પૂજાનું હવે આ જે પ્રશ્ન છે ને એ પદક્રમ વાળો છે કેવો છે પદક્રમ એટલે આમાં આ વાક્યમાં બધા જ પદ આડાહોડા આપ્યા હશે અને આ પદને તમારે શું કરવું પડશે તો કે યોગ્ય ક્રમમાં લખવું પડશે તો જો અહીંયા હું સેવાને ભગવાનની પૂજાનો સાધન અને જનતાને મારો સ્વામી માનું છું ત્યાર પછી આગળ જોઈએ તો પિતાએ માર્ગ દેખાડ્યો નારીએ નર શોધી કાઢ્યો આ હવે પ્રત્યય વાળો છે કયો કયો પ્રશ્ન છે પ્રત્યય આ પ્રત્યય વાળો પ્રશ્ન છે તો પિતા ને ને એની જગ્યાએ શું આવશે અહીંયા એ મારક દેખાડ્યો નારિય નર શોધી કાઢ્યું બસ આમાં ખાલી પ્રત્યય તમારે જોવાનો રહેશે પછી આવશે સાદા સંયુક્ત અને સંકુલ વાક્ય તો સાદા સંકુલ વાક્ય કેટલા બે ગુણની અંદર છે એમાં તમને ત્રણ પ્રશ્ન આપ્યા હશે આ વિચાર આવતા તો આવી ગયો પણ એની ભયંકરતાથી ભોજો ધ્રુજી ઉઠ્યો તો પેલું વાક્ય આ વિચાર આવતા તો આવી ગયો અને બીજું વાક્ય એ આમાંથી બે વાક્ય જુદા કરી અને એમાંથી જે સંયોજક છે એ સંયોજક તમારે અહીંયા લખવાનું આ રીતે લખી અને વાક્ય લખવાના રહેશે એ જ પ્રમાણે ત્રેપનમો કે બાપુએ કહેલું એટલે પગે ચાલીને હેઠ પવનાર સુધી આવેલો એ જ પ્રમાણે ત્રીજું વાક્ય હવે નવું લઈ આવ્યો ત્યારે મને સાથે લઈ જજો તો અહીંયા પણ એ જ પ્રમાણે ત્યારે શબ્દ છે જ્યારે ત્યારે અલગ કરી અને વાક્ય લખવાનું રહેશે ત્યાર પછી સી વિભાગ છેલ્લો ટોપિક હવે કે સાદા વાક્યનો સંયુક્ત સંકુલમાં ફેરવો તો એની અંદર શું હશે અહીંયા તમને પૂર્ણ વિરામ આપ્યું છે એ પૂર્ણ વિરામની જગ્યાએ તમારે પાઠ્યપુસ્તક પ્રમાણે સંયોજક ઉમેરી અને પછી તમારે વાક્ય લખવાનું રહેશે તો આપણે જો પહેલાંમાં જવાબ છે જ કે બુલબુલ એવું અમારા ઘોડાનું નામ હતું રાજા એવા અમારું ઘોડાનું નામ હતું નિશાંત એવું અમારા ઘોડાનું નામ હતું તો અહીંયા બુલબુલ રાજા અને નિશાન એવા અમારા ઘોડાના નામ હતા સંયોજક કેવું ઉમેર્યું અહીંયા કારણ કે અહીંયા ત્રણ વાક્ય છે ત્રણ શબ્દ છે એને એક વાક્યમાં લેવા એ જ પ્રમાણે છપ્પનમો અને સત્તાવનમો પ્રશ્ન તમારે રહેશે પૂર્ણ વિરામ હોય ત્યાં સંયોજક ઉમેરી અને વાક્ય તમારે લખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ આપણા સી વિભાગ કમ્પ્લીટ અને ડી વિભાગમાં તમારે એક કાવ્ય આપ્યું છે આ રીતે એની નીચે પાંચ પ્રશ્ન એ પ્રમાણે તમારે જવાબ લખવાના રહેશે પછી એમાં તમને એક પેરેગ્રાફ પેરેગ્રાફના પાંચ પ્રશ્ન અને એની નીચે તમારે જવાબ લખવાના રહેશે સંક્ષેપીકરણ પૂછાશે અને સંક્ષેપીકરણ તમારે નીચે એ પ્રમાણે જવાબ લખવાનો રહેશે ત્યાર પછી કાળકથન પ્રમાણે કોઈપણ એક પેરેગ્રાફ આવશે એ પેરેગ્રાફ તમારે અહીંયા જવાબમાં લખવાનો રહેશે ત્યાર પછી વિભાગ ઈ એમાં તમને એક અરજી આપી હશે તો તમને અરજી પણ મેં અહીંયા આપેલી છે આ રીતે તમારે અરજી પણ લખવાની રહેશે પરીક્ષાની અંદર ત્યાર પછી વાદાત્મક અથવા ભાવાત્મક એક તમને વાદાત્મક આપ્યું હશે અને જો વાદાત્મક ન કરવું હોય તો તમને બીજો પ્રશ્ન આવશે ભાવાત્મક એટલે એ પ્રમાણે લખવાનું રહેશે અને છેલ્લે આવશે નિબંધ તો તમને ત્રણ નિબંધ અહીં આપેલા છે અને એ ત્રણ નિબંધમાંથી કોઈ પણ એક નિબંધ તમારે લખવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ આની પીડીએફ આપણે એપ્લિકેશનની અંદર આપેલી છે સંપૂર્ણ જવાબ સોલ્યુશન સાથે જ તો મેં તમને આગળ પણ કહ્યું કે પ્લે સ્ટોરની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશનને ઓલખશો એટલે એવી સિમ્બોલવાળી એપ્લિકેશન મળશે એની અંદર સ્ટોર વિભાગમાં જાશો એટલે તમને આની સંપૂર્ણ પીડીએફ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આજનું કાર્ય આપણે અહીં સુધી રાખીએ હવે નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્નપત્ર બેનું સોલ્યુશન આપણે જોશું અસ્તુ